हेलो फ्रेंड्स, वेलकम बैक टू कुकिंग हाउस। तो आज आपणे बनावीशुं लाल मरचानी तीखी मीठी चटणी। लाल मरचानी आ चटणी स्पेशली શિયાળામાં બનાવવામાં આવે છે, કારણ કે અત્યારે લાલ મરચાં ખૂબ જ સરસ મળે છે। લાલ મરચાની આ ચટણી એક વખત બનાવી અને ફ્રીઝરમાં આખા વર્ષ માટે તેને સ્ટોર કરી શકાય છે। લાલ મરચાની ચટણીને તડકા છાયાની ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં લાલ મરચાની ચટણીને બનતા 5-7 દિવસ જેટલો સમય લાગે છે। પણ અત્યારે એટલો સમય નથી હોતો, એટલે આપણે તડકાની બદલે આ ચટણી આજે ઉકાળીને બનાવીશું। અને જો તમારે આ ચટણી તડકા છાયાની રીતથી બનાવી હોય તો તેની રેસીપી પણ હું તમને આજે જણાવીશ। તો ચલો લાલ મરચાની ચટણી બનાવવાની શરૂઆત કરીએ। લાલ મરચાની આ ચટણી બધી જ સામગ્રીઓના જો પ્રોપર માપ લીધા હોય તો ખૂબ જ સારી બને છે। તો તમે પણ આ જ રીતે માપ કરીને બધી જ સામગ્રીઓ લેજો। ચટણી બનાવવા માટેની સામગ્રીઓ જોઈ લઈશું। તેના માટે 500 ગ્રામ મેં લાલ મરચાં લીધેલા છે, જે એકદમ ફ્રેશ છે। ત્યારબાદ 150 ગ્રામ એટલે કે 3 નંગ લીંબુ લીધેલા છે, જેના ફડા કરી અને બિયા સારી રીતે કાઢી લેવાના છે। ત્યારબાદ 1 ચમચી જેટલું નમક લઈશું। ત્યારબાદ આપણે 500 ગ્રામ જેટલી ખાંડ લઈશું। લાલ મરચાની ચટણી બનાવવામાં જેટલા પણ મરચાં લીધેલા હોય તેટલી જ આપણે ખાંડ પણ લેવાની છે, એટલે 500 ગ્રામ જો મરચાં લીધા છે તો સામે 500 ગ્રામ જ આપણે ખાંડ લઈશું। તો હવે ચટણી બનાવવાની શરૂઆત કરીશું। તેના માટે ખૂબ જ સારી રીતે આપણે પહેલાં લાલ મરચાંને ધોઈ લેવાના છે। મરચાં ધોવાઈ જાય ત્યારબાદ હવે તેના બિયા કાઢી અને તેના કટકા કરી લેવાના છે। મરચાંના કટકા કરવા માટે હું સજેસ્ટ કરીશ કે તમે કુકિંગ ગ્લોવ્સ જરૂરથી પહેરજો, કારણ કે મરચાંમાં ખૂબ જ તીખાશ આવેલી હોય છે, જો તમે એમને એમ સમારશો તો હાથમાં તીખાશ બેસી જશે। આવી જ રીતે હવે બધા જ મરચાંમાંથી આપણે બિયા કાઢી અને તેના નાના નાના કટકા કરી લેવાના છે, જેથી તે ક્રશ કરવામાં ખૂબ જ ઈઝી રહે। ક્યારેય પણ ઘરે કોઈ પણ આપણે નવી વાનગી બનાવીએ, જેમ કે થેપલા હોય કે પરોઠા, તેની જોડે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। એવી જ રીતે જ્યારે તમે સેન્ડવિચ, વડાપાઉં જેવી વસ્તુઓ બનાવો ત્યારે આ ચટણીને ઢીલી કરવા માટે થોડું પાણી એડ કરી અને તેને હલાવી લેવાથી આ ચટણી બધી જ રેસીપીઝ જોડે ખૂબ જ સરસ લાગે છે। તેવી જ રીતે સવારના નાસ્તામાં ભાખરી જોડે તો આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। તો એવી જ રીતે હવે આપણા મરચાંના બધા જ કટકા તૈયાર થઈ ગયા છે। ત્યારબાદ હવે મિક્સરનું એક જાર લઈ અને તેમાં કટકા કરેલા લાલ મરચાંને ભરી દઈશું। જેટલા પણ મરચાં હોય તેના થોડા થોડા કરીને આપણે તેને ક્રશ કરી લેવાના છે। મિક્સરનું જાર અડધું ભરે તેટલા તેમાં મરચાં લેવા અને ત્યારબાદ તેમાં લીંબુ નીચોવી લેવાનું છે। જો લીંબુ નીચોવતા હોય ત્યારે તેના બિયા રહી જાય તો તેને કાઢી લેવા। આપણે ટોટલ 3 લીંબુ લીધા છે, જેથી એક આખા લીંબુ આપણે પહેલી વખતે એડ કરીશું। ત્યારબાદ હવે તમે જોઈ શકો છો કે આપણા મરચાં ખૂબ જ સારી રીતે પીસાઈ ગયા છે। તો જે પણ કઢાઈમાં આપણે ચટણી બનાવવાની હોય તે કઢાઈમાં આપણે મિક્સર કાઢી લઈશું। એવી જ રીતે હવે સેમ મિક્સરના જારમાં આપણે પાછા થોડા મરચાં ભરી અને તેમાં લીંબુ નીચોવી અને તેને ક્રશ કરી લેવાનું છે। તો
જેટલા પણ મરચાં હવે પાછા ક્રશ કર્યા હોય તેને આપણે સેમ કઢાઈમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ સેમ એવી જ રીતે આપણે ત્રીજી વખત મરચાં ક્રશ કરી અને તેને પણ એક કઢાઈમાં કાઢી લેવાના છે. મિક્સરના જારમાંથી રહેલું બધું જ મિક્સચર આપણે ખૂબ જ સારી રીતે ચમચી વડે કાઢી લઈશું. ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી અને એક ચમચી જેટલું નમક એડ કરવાનું છે. અડધો કિલો મરચાં લીધા હોય એટલે કે 500 ગ્રામ જ્યારે મરચાં લીધા હોય ત્યારે તેમાં એક ચમચી જેટલું નમક ઉમેરવાનું છે આપણે. ત્યારબાદ સેમ 500 ગ્રામ જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું. જેટલા પણ મરચાં લીધા હોય સામે એટલી જ આપણે ખાંડ લેવાની છે. જો આ ચટણી તડકા છાયાની રીતથી કરવી હોય તો સેમ આવી જ રીતે મરચાંને પીસી લેવાના અને ત્યારબાદ તેમાં લીંબુ, ખાંડ અને નમક એડ કરી અને તેને 4-5 દિવસ સુધી થોડા દિવસ તડકામાં અને થોડો ટાઈમ છાયામાં રાખી અને તેની જાતે જ બનવા દેવાની છે. હવે જ્યારે આપણે આ ચટણી ગેસ ઉપર બનાવીએ છીએ તો આ ચટણીને આપણે સતત ધીમા ગેસ ઉપર રાખી અને સતત હલાવતા રહેવાનું છે જેથી ચટણી નીચે બેસી ના જાય. તમે જોઈ શકો છો ચટણી એકદમ ઉકળવા લાગી છે અને ઘટ્ટ થવા લાગી છે. આ ચટણી એકદમ જેલી જેવી અને થીક એટલે કે ઘટ હોય છે. તો જ્યાં સુધી તે ઘટ ના થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દેવી. હવે તમે જોઈ શકો છો ચટણી એકદમ સારી રીતે ઉકળવા લાગી છે અને તેમાંથી બબલ્સ પણ બનવા લાગ્યા છે અને ચટણીની થિકનેસ પણ ખૂબ જ સારી આવવા લાગી છે. આપણે તેને સતત ચમચા વડે હલાવતા રહીશું જેથી તે નીચે પણ ના બેસી જાય અને ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી તેના બબલ્સ બની અને ઉડે નહીં. ત્યારબાદ હવે તમે જોઈ શકો છો આપણી ચટણીની ક્વોન્ટિટી ખૂબ જ ઘટી ગઈ છે અને તે એકદમ થીક થવા લાગી છે. આ લાલ મરચાંની ચટણીને બનતા લગભગ 1/2 કલાક જેટલો સમય લાગે છે. ત્યાં સુધી તેને ગેસની સ્લો ફ્લેમ પર આપણે ઉકળવા દેવાની છે જેથી તે ખૂબ જ ઘટ્ટ થઈ જાય. તો તમે જોઈ શકો છો લાલ મરચાંની તીખી મીઠી ચટણી એકદમ તૈયાર છે અને તે એકદમ જેલી જેવી બની ગઈ છે જેને આપણે આરામથી આખું વર્ષ સુધી સ્ટોર કરી અને ગમે ત્યારે તેનો યુઝ કરી શકીએ છીએ. જ્યારે પણ તમારે આટલી ઘટ ચટણી ના જોઈતી હોય અને લિક્વિડ ફોર્મમાં જોઈતી હોય ત્યારે તેમાં થોડું પાણી એડ કરી અને તેનો યુઝ કરી શકાય છે. ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આ ચટણી. તો તમે પણ આ શિયાળામાં લાલ મરચાંની ચટણી ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો અને આપણી ચેનલ કુકિંગ હાઉસને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ.